નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ધાનેરાના સામરવાડા ગામે રસ્તા બાબતે બીજીવાર ચક્કાજામમાં ધારાસભ્ય પહોંચ્યા. ચક્કાજામમાં ધાનેરા પોલીસને સમજાવતા મામલો માંડમાં ઠાળી પડ્યો. નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજ આકસ્મિક મૃત્યુ પામનાર શિક્ષકના ઘરે જઈને સહાયરૂપ ચેક અર્પણ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા મથકે મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાઈ. ભરૂચના નર્મદા ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો હાલાકીમાં મુકાયા. લોહીજ ખાતે ભાજપ દ્વારા પેજ પ્રમુખોને ઓળખ કાર્ડ અને સ્માર્ટ કાર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વગાસ પંચાયતના કુંભારણ ખાંડના ગ્રામજનો દ્વારા આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો માર્ગ અપનાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તખતગઢ ખાતે રાત્રિના સમયે રામલીલા શરૂ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીની ખેતી પ્રખ્યાત છે. એમાં પણ પ્રાંતિજનું ફ્લાવર એટલે ખૂબ જ વખણાય છે અને તેની માંગ પણ રહી છે. ત્યારે વર્ષોથી પ્રાંતિજના ખેડૂતો ફ્લાવરની ખેતી કરી રહ્યા છે અને સાથે સાથે કોબીજનું પણ વાવેતર કરી રહ્યા છે. ત્યારે પ્રાંતિજના 2-3 મોટા ખેડૂતોએ આ વર્ષે ચાઇનીઝ કોબીજની ખેતીનો અખતરો કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8માં મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર પાસે રોડમાં કામના જૂના ભંગારને સળિયાને ચોરી થતા હોવાનું લઈને રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસને બોલાતા ભંગારના સળિયાની ચોરી કરતા ઈસમો ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં રવિ પાક માટે કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તો પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જામનગરના કંસુમરાના ગ્રામજનોએ પાણી આપવાની માંગણી સાથે પાણી પુરવઠા બોર્ડની કચેરીએ રજૂઆત કરી. માંગણી ન સંતોષાય તો મતદાન બહિષ્કારની ચીમકી આપી. ગોધરાના પરવડી બાયપાસ પાસે અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારે મોડી રાત્રે પણ એક ખાનગી બસ અકસ્માતમાં નડતા પલટી ખાઈ ગઈ હતી. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના 11 દિવસમાં માવઠું પડી શકે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની પોળમાં ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ. ભારતમાં ઉત્પાદિત વેક્સિન પાક WHO પાસેથી ખરીદ છે. ખેડૂત આંદોલનને લઈને સંસદમાં આજે થઈ શકે છે હંગામો. દેશની રાજધાની દિલ્હીની સરહદ ઉપર ખેડૂતોના પ્રદર્શનો સ્થળોને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા. અમદાવાદમાં કરોડો રૂપિયા ચાઉકના મહિલા ક્લાર્ક ઝડપાયા. કેન્દ્ર સરકારે 250 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા. દુશ્મનોની હવે ખેર નથી. બાઇડને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવે છે. અમેરિકાના સૌથી આધુનિક ફાઇટર વિમાનો F-50EX ભારતને મળશે. સુરતમાં ધીરુ લાઠીયાને રિપીટ કરતા કાર્યકર્તાઓમાં રોષ. કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતા જ વિરોધના સૂર ઉઠ્યા. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.